વિષય ગુજરાતી આજે આપણે ભણવાની છે કવિતા 7 અલગ અલગ તેના કવિ છે બાળમુકુંદ દવે તેના કવિ છે બાળમુકુંદ દવે તો તેમનો પોતે આ બાળમુકુંદ દવે છે તો આ કવિતા વિશે આપણે ભણવાનું છે આ એક કૃતિ કાવ્યમાં રાસલીલાનો પ્રસંગ ગણી લેવાયો છે આ એક કૃતિ કાવ્ય છે તેમાં રાસલીલાનો પ્રસંગ ગણી લેવામાં આવ્યો છે આ એક કૃતિ કાવ્ય એટલે આ જે કવિ છે તેમણે પોતે આ કવિતાના અનુસંધાનમાં સમજૂતી અહીંયા રજૂ કરવામાં આવી છે તાકી કવિતા મોટી છે પણ એની સમજૂતી નાની છે તેના ઉપરથી આપણને કવિતા સમજાય જાય છે તો આ કવિતા છે કુંડી ગીત છે રાસલીલાનો પ્રસાર ગણી લેવાયો છે અને રાસલીલાનો પ્રસાર એના રણને ગણી લેવામાં આવ્યો છે બાળકોને ભાવ ગમે એવું આ કાવ્ય છે એમાં પ્રાસ ગાળ તેમાં શબ્દો નોંધપાત્ર છે બાળકોને ભાવ ગમે રડિયાળો જમણાનો મલ્લક
ગોપી ભેળો પાન ભૂસ્યો છે, ભેળો એટલે કે સાથે,
પુષ્ય છે કે ભરી ગયો છે ઢોલક વાગી ગયું મધ્યમાં ઢોલ એટલે ઢોલ ઢોલ વાગી ગયો છે ઢોલ વાગી ગયો છે ધમક ધમક એટલે કે ધમધમ ઢોલ વાગી ગયો છે અને ગોપીઓની સાથે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા પણ અહીંયા રાસ રમી રહ્યા છે રાધિકાનો હાર ઉપરે છે રાધા છે એ રાધિકા છે એ રાધાના ગળામાંથી હાર ઉપરે છે આ રાસ રમતા રમતા રાધિકા છે તેના ગળામાંથી હાર ઉપરે છે મોતી ચટકે છલક છલક ને હારના મોતી એટલા બધા ચમકે છે કે એટલે કહેવામાં આવે છે કે ચમક ચમકે હાર છે હારના મોતી પણ સરસ મજાના એવા ચમકી રહ્યા છે બધા જડ્યા પણ એ ફૂટે છે બધા જ મોતી એટલે કે જે હાર ફૂટી ગયો છે એ મોતી બધા જ એટલે કે મોતી નીચે પડ્યા છે તો બધા મોતી મળે છે પણ એક મોતી મળતો નથી બધા હૃદય પૂર એટલે હૃદય તણા એટલે કે ખેંચાય છે
એક ચળકતું મોતી માંગે છે, કેમ કે બધી મળ બધા મોતી મળી ગયા છે, પણ મોતીમાં જે હાર છે એની અંદર એક ખૂટે છે, એટલા માટે એ મોતી માંગે છે. નીચે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો, નીચે આપેલી છે કાવ્ય પંક્તિ એ તમારે પૂર્ણ કરવાની છે. જેમ કે રાધિકા રહે છે એનું છલક છલક, તો શું આવે છે, રાધિકાનો હાર ખૂટે છે, મોતી ચડકે ચલક ચલક બધા ચડ્યા, પણ એ તો ખૂટે છે, રૂએ રાધિકા નો છલક છલક. આ તમારી કાવ્ય પંક્તિ છે. હવે જો ત્રીજું છે રાસ ગરબા અંગેનો તમારો અનુભવ તમારે લખવાનો છે. રાસ ગરબા છે તેના અંગેનો તમારો અનુભવ છે તમારા શબ્દમાં લખવાનો છે. જેમ કે રાસ છે તેનો અનુભવ શું છે તમને એ તમને આવડવું જોઈએ. તો જો રાસ આપણે રમતા હોય તો તેનો અનુભવ શું હોય, કે રાસ રમો છો તો ત્યારે બધા જ ગોપીઓ અને બધા જ તમે સાથે મળીને રમો છો, અને એની સાથે સાથે તમે રાસ રમતા રમતા તમે શું કરો છો, જો રાસ રમો છો ત્યારે શું છે કે બધા જ સાથે મળીને રાસ રમે છે, બરોબર, બે વ્યક્તિ હોય તો રાસ ગરબા રમતા હોય છે. તો તમારી રીતે તમારો અનુભવ તમારી રીતે તમારો અનુભવ તમારે અહીંયા લખવાનો છે. હવે જો પ્રશ્ન ચાર, જોડા અક્ષરો વાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. જોડા અક્ષરો વાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. જેમ કે એક ઉદાહરણ આપ્યું છે છલક છલક, પછી એને જો બીજું ઉદાહરણ આપ્યું છે અલ્લક દલ્લક, આવે છે ને, પછી છમક છમક, આવી રીતે તમારે છે ને જોડકાર શબ્દો હોય ને એ તમારે અહીંયા છ લખવાના છે. હવે જો તમારે નીચેના આપેલા શબ્દોને તમારી બોલીમાં લખો, નીચે આપેલા શબ્દો છે તેને તમારી બોલીમાં લખવાના છે, એ તમારી બોલીમાં લખવાના છે. જેમ કે અહીંયા તમને અહીંયા શબ્દ આપ્યો છે બધા, જેમ અહીંયા તમને શબ્દ આપ્યો છે બધા, તો બધા શબ્દો છે એનો તમારે શું અર્થ થાય છે એ તમારે લખવાનું છે. જેમ કે અહીંયા આપ્યું છે બધા, તો હોવ બધા એટલે શું થાય, હોવ હોવ એટલે કે બધા થાય છે. પછી બીજો શબ્દ આપ્યો છે જો તમને કે મૂક્યું, તો મેક્યું, મૂક્યું તો મેક્યું. એના પછી શબ્દ આપ્યો છે ચાલ્યો, તો હેંડ્યો, ચાલ્યો એટલે હેંડ્યો, આવા શબ્દો તમારે લખવાના છે. બીજું છે તમારે આપ્યું તો દીધું, આપ્યું તો દીધું, કહ્યું તો કીધું, સારા તો મેળા, આવા આઠ બધા શબ્દો જે આપતો હોય એ શબ્દ અહીંયા લખવાનો છે. હવે જો તમારે પાછળ છે પ્રશ્ન છ, નીચે શબ્દોને શબ્દ કોષના ક્રમમાં ગોઠવો, નીચે શબ્દ છે તેને શબ્દ ક્રમમાં તમારે ગોઠવવાનું છે. તો તમારે અહીંયા શબ્દ ક્રમમાં ગોઠવો તો તમારે શું આવે, પહેલું આવે આગ, પછી બીજું આવે મૂકડું, ત્રીજું આવે રડિયાળો, પછી ચોથું આવે છે તમારે ચોથું આવે છે રાધા ગોરી, પાંચમું આવે છે રાસ, અને છઠ્ઠું આવે છે રાસ લીલા. આ તમારા આડા આડા શબ્દકોષ છે એ ગોઠવ્યા છે. હવે જો તમારું પુનરાવર્તન કે, હવે આપણે ભણવાનું છે કે પુનરાવર્તન કે, તમારે જવાબ લખવાનો છે.
ના શબ્દના સમાનાર્થી શબ્દ લખો તો પહેલું છે ખબર જો સમાચાર પહેલું છે જો કે નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો અમારે છે પ્રશ્ન છે તમારે 3 સમાનાર્થી સમાનાર્થી શબ્દ તો પહેલું છે ખબર તો समाचार बीजू छे तस्दी तो शू था तकलीफ त्रीजू छे शिला पत्थर आ रीते तमारे समानार्थी शब्द लखवाना छे पछी तमारे जो किनारो तो तट लाभ तो फायदो पर्वत तो डूंगर आ हता तमारा समानार्थी હવે જો પ્રશ્ન 4 છે કૃષ્ણમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે લખવાનું છે તમારે ખાલી જગ્યા આપી છે અને ખાલી જગ્યાની સામે તમારે કૌંસ આપેલા છે તો એ કૌંસમાંથી તમારે ખાલી જગ્યાની સામેથી તમારે લખવાનું છે જેવી રીતે પહેલું છે કે મેઘ ધનુષ્યના જેવી રીતે પહેલું છે કે ખાલી જગ્યાના રંગોમાં શું રમી રહ્યો રડિયાળ ખાલી જગ્યાના રંગોમાં શું રમી રહ્યો રડિયાળ તો મેઘ ધનુષ્ય શું આવશે મેઘ ધનુષ્ય ઉપર તમારે લીટી કરવાની ને તમારે ખાલી જગ્યામાં લખવાનું બીજું છે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો બીજી ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા નગરીમાં એક મોચી રહેતો હતો તો ક્યાં કાશી તો તમારે ત્યાં લીટી કરવાની ને લખવાનું કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો ત્રીજી ખાલી જગ્યા છે લાવ ને જરા મોચીને ત્યાં આપવામાં આવું લાવ ને જરા મોચીને ત્યાં ખાલી જગ્યા મારું શું છે આટો બરોબર એ તમારે ખાલી જગ્યા લખવાની છે ચોથું છે મારે સર્જનની અમુક કામને અંગે ખાલી જગ્યા જવાનું હતું બરોબર તેમાં તમારે આગળ મળવા જવાનું શું આવે મળવા જવાનું હતું હવે જો કે પ્રશ્ન 5 કૌંસમાંથી યોગ્ય શબ્દને પસંદ કરીને ખાલી જગ્યા લખો પ્રશ્ન 5 છે કૌંસમાંથી યોગ્ય શબ્દને પસંદ કરીને તમારે ખાલી જગ્યા લખવાની છે તો પહેલી ખાલી જગ્યા છે રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો શું આવે પથ્થર રસ્તા વચ્ચે પથ્થર પડ્યો હતો બીજું છે સવારે મેં ખાલી જગ્યા કર્યો શું નાસ્તો કર્યો શું કર્યો નાસ્તો કર્યો બે શબ્દ આપેલા છે જો ટૂંકમાં તમારે આની અંદર બે શબ્દ આપેલા છે એ બે શબ્દો ઉપરથી તમારે સાચું જે હોય એ તમારે લખવાનું છે બે શબ્દો આપેલા છે તેની અંદર તમારે સાચું હોય લખવાનું છે જો જેવી રીતે બે શબ્દો હું તમને અહીંયા કહું છું કે પહેલાની અંદર જો પથ્થર આ રીતે લખવાનું છે અને પથ્થર આ રીતે લખવાનું છે તો તમારે સાચો શબ્દ આ પડે તો બે શબ્દો છે તમારે લખવાનું છે પછી બીજામાં આવે છે નાસ્તો બરોબર હવે ત્રીજામાં આવે છે મારો જીવ અધર થઈ ગયો મારો જીવ એટલે કે અધર થઈ ગયો એ ખાલી જગ્યામાં આવે છે એના પછી આવે છે ચોથી ખાલી જગ્યા કે સૂર્યએ ઊર્જાનો અવકુટ શું છે સ્ત્રોત છે શું છે સ્ત્રોત છે હવે જો પાછળ કે પ્રશ્ન 6 નીચેના પ્રશ્ન નીચેના વાક્યમાં સંજ્ઞા નીચે લીટી કરવાની છે સંજ્ઞા છે તેની નીચે તમારે લીટી કરવાની છે એમાં જો કે મારે એક જાણીતા સજ્જનને મળવાનું હતું તો સજ્જન છે ને તેની નીચે તમે લીટી કરો ત્રીજું છે ગુજરાતીની પૂર્વ મધ્ય પ્રદેશ રાજ્ય આવેલું છે તો ગુજરાત છે તેની નીચે લીટી કરો અને રાજ્ય છે તેની નીચે લીટી કરો આ આપણી સંજ્ઞા છે ત્રીજું છે નર્મદા અને કબીરવડ તો નર્મદા અને કબીરવડ ઉપર લીટી કરો હવે જો પ્રશ્ન તમારો 7 નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ લખવાનો તમારે રૂઢિપ્રયોગોનો અર્થ લખી અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે પ્રશ્ન 8 છે જો વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને તમારે આ વાક્ય બનાવીને લખવાનું છે એ રીતે લખવાનું છે તો નીચેના હવે જો પ્રશ્ન 9 નીચેના આપેલા શબ્દને શબ્દ કોષમાં ક્રમમાં ગોઠવવાના છે ત્રાળ રાસુ ત્રિકોણ ત્રીજું અને ટેબલ આ રીતે તમારે આ શબ્દ કોષમાં ગોઠવવાના છે તો અહીંયા તમારો સિલેબસ પૂરો અને પુનરાવર્તન બે પણ પૂરું તો તમારે તમારી